વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વન ઓફ પુરાણી કોચિંગ સેન્ટર. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પરમાણુનું બંધારણ, ચેપ્ટર નંબર 2 ક્લાસ 11 પરમાણુનું બંધારણ. તો એમાં આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે કે ઇલેક્ટ્રોનની શોધ, પ્રોટોનની શોધ, બરાબર, થોમ્સનનો પરમાણુય નમૂનો, રુથરફોર્ડનું પરમાણુય મોડેલ, આટલા ટોપિકની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે પછીના જે ટોપિક આવશે આ લેક્ચરની અંદર, આ જે ચેપ્ટર છે એ ખૂબ જ લેન્ધી ચેપ્ટર છે, બરાબર. અને હવે પછીના જે ટોપિક આવશે એ તમારા JEE અને NEET માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. એમાં છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર. પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બોહરનું પરમાણુય મોડેલ, અને પછી છે ક્વોન્ટમ નમૂના અથવા તો ક્વોન્ટમ થિયરીઓ બધી, જે છે મારો આવભાવનો નિયમ છે, હુંડો નિયમ છે, બરાબર, એ નિયમ અને ઇલેક્ટ્રોન રચના. તો આટલા મોસ્ટ IMP ટોપિક આપણે ભણવા જશું હવે નેક્સ્ટ લેક્ચર્સમાં. તો હવે પછીનો આપણો નેક્સ્ટ લેક્ચર છે જે છે ફોટો ઇલેક્ટ્રિક અસર, મોસ્ટ IMP, બરાબર. તો એના માટે થોડુંક બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ, જે આપણે આજના લેક્ચરમાં ક્લિયર કરીશું, બરાબર. શું ક્લિયર કરીશું? ફોટો ઇલેક્ટ્રિક અસર ભણ્યા પહેલા તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, એકદમ બેઝિક વસ્તુ ભણીશું આજના લેક્ચરમાં, ઓકે. તો લાસ્ટ લેક્ચરમાં જે આપણે ચર્ચા કરી રુથરફોર્ડનો પરમાણુય મોડલ, એની મર્યાદા શું હતી જરા યાદ કરો. તો રુથરફોર્ડના પરમાણુય મોડલની મર્યાદા એ હતી કે રુથરફોર્ડનો જે નમૂનો છે એ બંધારણ, પરમાણુનું જે બંધારણ છે એની સ્થાયીતા સમજાવી શકતો નહોતો. કેમ? તો રુથરફોર્ડે શું કીધું હતું કે જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુની આસપાસ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે અથવા તો ગતિ કરે છે, બરાબર. પરંતુ મેક્સ પ્લાન્કની થિયરી શું હતી? તો મેક્સ પ્લાન્કની થિયરી પ્રમાણે જ્યારે કોઈ દળ ધરાવતો પદાર્થ પ્રવેગથી ગતિ કરશે અથવા તો પ્રવેગથી વર્તુળાકાર માર્ગમાં ગતિ કરશે તો તે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. ચલો ધ્યાન આપો. તો આ થઈ ગયું કેન્દ્ર, આ થઈ ગઈ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જ્યારે નિશ્ચિત દળ ધરાવતો પદાર્થ, દળ છે ઇલેક્ટ્રોન છે, જ્યારે પ્રવેગથી ગતિ કરશે તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે, બરાબર. અને એમાં એની ઉર્જા વપરાઈ જાય છે અને ઉર્જા વપરાઈ જવાના કારણે એ શું થશે? કેન્દ્રમાં આવી જશે, ખેંચાઈને કેન્દ્રમાં આવી જશે. એટલે પરમાણુનો જે નમૂનો છે એ સ્થાયી રહેશે નહીં. તો આ હતી મર્યાદા કોની? રુથરફોર્ડના પરમાણુય મોડેલ, ઓકે. કેવી રીતે ખ્યાલ કર્યું? તો મેક્સ પ્લાન્કની થિયરી પ્રમાણે. મેક્સ પ્લાન્કે શું કીધું હતું એ આપણે હવે ભણવાનું છે. કોની વ્યાખ્યા આવી છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ, બરાબર. કોણ ઉત્સર્જિત કરશે? ચોક્કસ દળવાળો પદાર્થ જ્યારે પ્રવેગથી ગતિ કરશે ત્યારે ઉત્સર્જિત કરશે વિદ્યુત ચુંબકીય વિકિરણો. તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણોના આજના લેક્ચરમાં આપણે ઝૂમ કરીને જોઈશું કે એ કેવા હોય છે, બરાબર. તો વિદ્યુત ચુંબકીય જે વિકિરણો રહ્યા એના અલગ અલગ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવેલા છે. દાખલા તરીકે છે IR રેસ, બરાબર, ઇન્ફ્રારેડ, પછી UV, પછી છે વિઝિબલ, બરાબર, એટલે કે દ્રશ્યમાન, બરાબર. પછી છે ગેમા, એક્સ રેસ, બરાબર, માઇક્રોવેવ્સ. આ બધા અલગ અલગ એના શું છે? કેટેગરી. આ બધા શું છે? દરેકે દરેક વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણો. ક્લિયર? દરેકની અલગ કેરીએ પડે, દરેક અલગ પડે છે. તરંગ લંબાઈ અને આવૃત્તિ ન લઈ, આ બે દરેકનું દરેક શું છે? અલગ અલગ છે. દરેકની આવૃત્તિ અને તરંગ લંબાઈ છે. તો આજના કોન્સેપ્ટમાં આપણે શું શીખવાનું છે? આ વસ્તુ, આ શું છે ભાઈ? તરંગ લંબાઈ શું છે, આવૃત્તિ શું છે, એ ભણવાનું છે. ક્લિયર? આટલું જોઈએ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવું તમે ગ્રાફિકલી બતાવીએ. આ થઈ ગયું સ્પેક્ટ્રમ, બરાબર. વિદ્યુત ચુંબકીય વિકિરણ કઈ રીતે હશે એ અહીંયા જોવા તમે અલગ રીતે. તો જ્યારે કોઈ પદાર્થ પ્રવેગથી ગતિ કરશે તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરશે, એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરશે. તો આ જે સ્પેક્ટ્રમ છે, જે વિદ્યુત ક્ષેત્રનું છે, આપણે ચુંબકીય ક્ષેત્રનું સ્પેક્ટ્રમ બતાવવા હોય
तो ये आपने बताई सकी आ रही है बराबर ए जैसे आ रही है जैसे बराबर એનો મતલબ શું થાય બંને એકબીજાના કેવા છે લંબ છે આ સીધો જતો હોય તો આ કેવો જતો છે ને આડો કાપતો હશે એક્ઝેક્ટ 90 એંગલે કાપતો હશે ક્લિયર તો આ થઈ ગયું આપણી ફિગર વિદ્યુત ચુંબકીય વિકિરણ ક્લિયર થઈ ગયું 90 એંગલ ઓકે તો ચલો હવે આપણે કોન્સેપ્ટ જોઈએ કે કે તરંગ લંબાઈ શું છે બરાબર આવૃત્તિ શું છે એ સમજો તો વિદ્યુત ચુંબકીય વિકિરણમાં આ ફિગર ની અંદર જે ઉપરની ટોચ છે એને કહેવાય શૃંગ શું કહેવાશે શૃંગ અને જે નીચે જે આ છે ખાડો એને કહેવાશે ગર્ત બરાબર તો જે બે શૃંગ વચ્ચેનો જે છે લંબાઈ એને કહેવાય તરંગ લંબાઈ નોટ કરો આ વસ્તુ બે શૃંગ વચ્ચેની જે લંબાઈ છે અથવા તો બે શૃંગ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય છે તરંગ લંબાઈ કહેવાય તરંગ લંબાઈને દર્શાવે લેમ્ડા વડે બરાબર લંબાઈ છે એટલે એનો યુનિટ હશે મીટર બરાબર તો તરંગ લંબાઈ એટલે બે શૃંગ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ બરાબર આવૃત્તિ કોને કહેવાય તો કોઈ એક બિંદુ છે એકમ સમયમાં લખો છો આવૃત્તિ કોને કહેવાય તો કોઈ એક બિંદુ છે બરાબર એકમ સમયમાં પસાર થતા તરંગોની જે સંખ્યા છે એને શું કહેવાય આવૃત્તિ કહેવાય તો કોઈ એક બિંદુએ એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા આપણે ખાલી ફિગરમાં બતાવી છે આ કેવું હોય આખો વેવા ચાલતો હોય બરાબર આ રીતે ચાલતો હોય તો કોઈ બિંદુ એકમ સમયમાં પસાર થયેલા તરંગોની સંખ્યા એને શું કહેવાશે એની આવૃત્તિ કહેવાય તો આ બિંદુએ કેટલા ફટાક દે તરંગો પસાર થઈ જશે એને કહેવાય આવૃત્તિ ક્લિયર ક્લિયર ચલો આવૃત્તિને કઈ રીતે દર્શાવાય v વડે દર્શાવાય બરાબર અને એનો એકમ શું છે સેકન્ડ ઇન્વર્સ બરાબર આ થઈ ગયું એનો એકમ શું છે એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા એટલે એનો એકમ શું થઈ જશે સેકન્ડ ઇન્વર્સ થઈ ક્લિયર અને એના પછીના બે ટોપિક છે એ તરંગ સંખ્યા અને આવર્ત કાળ ચલો દેના તો તરંગ સંખ્યા કોને કહેવાય નામ શું હોય તરંગ બરાબર તો તરંગ સંખ્યા કોને કહેવાય તરંગ લંબાઈનો વ્યસ્ત તરંગ લંબાઈનો વ્યસ્ત એને શું કહેવાય તરંગ સંખ્યા કહેવાય આવર્ત કાળ કોને કહેવાય નામ શું હોય આવર્ત એટલે કે આવૃત્તિ તો આવૃત્તિનો જે વ્યસ્ત છે એને શું કહેવાય મીટર છે લંબાઈ તરંગ સંખ્યા નો યુનિટ શું છે મીટર ઇન્વર્સ બરાબર છે આવર્ત કાળ નું યુનિટ શું આવશે સમય છે બે રેકમ શું આવશે સેકન્ડ આવશે આટલો બેઝિક વસ્તુ ખ્યાલ આવી શું શીખ્યા આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિ તરંગ સંખ્યા શું છે તરંગ લંબાઈ નો વ્યસ્ત આવર્ત કાળ શું છે આવૃત્તિ નો વ્યસ્ત ઓકે આપણે હવે એક્ઝામ્પલ જોઈશું આને જે કોન્સેપ્ટ જોઈ લઈએ આવૃત્તિ b જે છે એ શું છે 1/λ છે આવૃત્તિ b એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને અહીંયા કોન્સ્ટન્ટ આવશે v c/λ બરાબર આ રીતે વસ્તુ છે અને c શું છે તો c છે c ની વેલ્યુ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશની ગતિ છે બરાબર તો v = c/λ એટલે c શું છે 3×10⁸ મીટર પ્રતિ
આને ઉપરથી જ આપણે દરેક એક્ઝામ્પલ જોઈશું બરાબર. તો પહેલું એક્ઝામ્પલ જો શું છે, ઓલ ઇન્ડિયા રેડિયો વાળું એક્ઝામ્પલ તમારી બુકની અંદર છે. આખી રકમ લખી હતી આપણે. ઓલ ઇન્ડિયા રેડિયો માં વિવિધ ભારતી સ્ટેશન પર 1368 કિલો હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું પ્રસારણ કરે છે. તો એની તરંગ લંબાઈ શું, ટૂંકમાં આવૃત્તિ આપી દીધી છે, શોધવાની છે તરંગ લંબાઈ બરાબર. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ શું આપ્યું છે, બધા આવૃત્તિ. આવૃત્તિને આપણે શું કીધું હતું, એકમ સમયમાં એકમ બિંદુથી પસાર થતા તરંગોની સંખ્યા. કઈ રીતે દર્શાવી હતી, વી વડે. ઓકે, થોડું રિવાઇઝ કરીએ, વી વડે દર્શાવી હતી. અને એનો એકમ શું હતો, સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. આપણે એમ કરો અથવા તો હર્ટ્ઝ, સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ. ક્લિયર? અહીંયા શું આપ્યું છે, કિલો હર્ટ્ઝમાં આપ્યું, હર્ટ્ઝમાં નહીં આપ્યું, કિલો. તો આવૃત્તિ જો V is equal to કેટલા છે, 1368 કિલો હર્ટ્ઝ બરાબર. તરંગ લંબાઈ શોધવાની છે. સૂત્ર શું છે આપણી જોડે, V is equal to C by લેમ્બડા. C ની વેલ્યુ કેટલી, 3×10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ બરાબર, બિલકુલ બરાબર. ચલો લેમ્બડા કેટલા છે શોધવાનું છે. ઓકે, થોડું જલ્દી કરી દીધું, ચલો વાંધો. તો અહીંયા શું આવશે, લેમડાને કરતા ભરાઈ ગઈ તો સી નીચે આવી ગઈ, સોરી વી નીચે આવી ગઈ. લખી શકાય આ રીતે, બિલકુલ લખી શકાય. વી ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા, લેમડાને કરતા બનાવો વી, સી બાય વી કેટલા છે, 1368 કિલો હર્ટ્ઝ. કિલો હર્ટ્ઝના હર્ટ્ઝમાં ફેરવવા છે, શું કરશો, 10³ વડે ગુણી દો, હર્ટ્ઝ કહેવાય બરાબર. આનું જયારે કેલ્ક્યુલેશન કરીએ આન્સર કેટલો આવશે, ચલો જોઈએ આનો આન્સર કેટલો આવે છે. એક તો આનો આન્સર આવશે 0.021 × 10⁵, 10³ ઉપર જાય માઇનસ થઈ જાય, 8³ જાય 10⁵. હવે ખાસ ધ્યાન આપજો, એટલા માટે અહીંયા વેલ્યુ લખી છે. આને આપણે વ્યવસ્થિત ફોર્મમાં લાવવું હોય તો 2.192 લખવા પડે, લખવા પડે. ચલો કેટલા સ્ટેપ આપણે જમણી બાજુ ગયા, કેટલા સ્ટેપ આપણે રાઈટ સાઈડ, વર્ડ ના ધ્યાન રાખજો હું બોલ, કેટલા સ્ટેપ આપણે રાઈટ સાઈડ, 1, 2 અને 3, 3 સ્ટેપ આપણે રાઈટ સાઈડ ગયા, 2.192, 3 સ્ટેપ આપણે રાઈટ સાઈડ ગયા, કેટલા આવે 10⁵, કેટલી ઘાત 3 ઘાત લખાય, લખાય. પણ રાઈટ સાઈડ એટલે શું લખવાના, ઋણ. આ રીતે યાદ રાખશો, વાત તો થઈ ગઈ ત્રિક, લખી દેજો નોટ્સમાં શું છે. રાઈટ સાઈડ જાઓ તો શું આવશે, ઋણ, એટલે કે માઇનસ બરાબર. રાઈટ સાઈડ 2.192 તો 10³ ના જાઓ, પણ કેવી આવે, ઋણ. એ જ રીતે જો આપણે આ બાજુ જઈએ તો કેવા આવશે, પ્લસ કા બરાબર. આટલી ખાસ યાદ રાખજો, કોઈ ટાઈમ ભૂલ નહીં થાય. 10⁵, તો જવાબ કેટલો આવશે, 2.192 × 10⁵ બરાબર. અને જવાબ સામે આવશે મીટર, શું શોધવાનું હતું, તરંગ લંબાઈ, તરંગ લંબાઈ સામે મીટર. ઓકે, થાય છે. ચલો તો આ થઈ ગયું આપણું પહેલું એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ છે, એમાં જોવા માટે શું આપ્યું છે, તરંગ લંબાઈનો વિસ્તાર 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધીનો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો બરાબર. તો એ એક્ઝામ્પલમાં શું છે, તરંગ લંબાઈ આપી દીધી છે, આવૃત્તિ શોધવાની છે. તો આપણે જ્યારે સૂત્ર બરાબર, V is equal to C by lambda, શું આપી દીધું છે, તરંગ લંબાઈ આવૃત્તિ શોધવાની છે. તો તમે શોધી શકો, આને શોધીને તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઓકે, થર્ડ એક્ઝામ્પલ જુઓ. થર્ડ એક્ઝામ્પલ, પીળા પ્રકાશના વિકિરણની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તો એની તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધો. ચલો કોન્સેપ્ટ આવે તો શું, તરંગ સંખ્યા શું શીખવાડ્યું આપણે, શું છે તરંગ સંખ્યા, નામમાં શું આવ્યું તરંગ, તો એ શું છે, તરંગ લંબાઈનું
આપણને તરંગ લંબાઈ તો આપી દીધી છે, તો શું કરવાનું? ખાલી એનો વ્યસ્ત કરવાનો. તરંગ સંખ્યા પડી છે, તો ચલો જો તરંગ લંબાઈ લેમડા બરાબર કેટલી છે? 5800 એંગસ્ટ્રોમ. એટલે કેટલા થાય? 5800 × 10⁻¹⁰ મીટર. બરાબર, બિલકુલ. તો તરંગ સંખ્યા કેટલી થશે? તો તરંગ સંખ્યા થશે 1/λ. એટલે 1/5800 × 10⁻¹⁰. બરાબર, બિલકુલ બરાબર. ચલો ફરીથી જો આજે થોડું સાંભળો. તો 1.58 લખાય, બિલકુલ લખાય. અહીંયા કેટલા છે? 10⁻². આ કેટલી? 10⁻¹⁰. કેટલા થઈ જાય? 10⁻¹⁰. બિલકુલ, 1/58 ની વેલ્યુ કેટલી આવશે? ચલો લઈ લઈએ 0.01724. 0.01724. 10⁻¹⁸ ઉપર 10⁸. ફરીથી રાઈટ સાઈડ જવાનું છે. ચલો કેટલા સ્ટેપ જશો રાઈટ સાઈડ? 1 અને 2. 1.724. બે સ્ટેપ ગયા તો 10 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. પણ રાઈટ સાઈડ જાય છે તો રાઈટ સાઈડ શું? રૂમ. તો આગળ લખી દઉં. ક્લિયર? ચલો કેટલા આવશે? 10⁸ ઘાત. એના 1.724 × 10⁴. બરાબર, સામ આવશે જો મીટર. ક્લિયર? ચલો સેન્ટીમીટર માં જવાબ લાવો તો કેટલા આવશે? સોરી, મીટર ઇન્વર્સ. કારણ કે શું છે? તરંગ સંખ્યા છે, તરંગ લંબાઈ નો વ્યસ્ત છે. તરંગ લંબાઈ નો એકમ શું આવે? મીટર. તરંગ સંખ્યા નો એકમ શું આવે? મીટર ઇન્વર્સ. ક્લિયર? અને આ રીતે લખાય 1.724 × 10⁴ મીટર. મીટર ના સેન્ટીમીટર માં કન્વર્ટ કરવા જરા કરો. 1.724 × 10⁴ મીટર ના સેન્ટીમીટર માં કન્વર્ટ કરવા તો 10². શું આવશે? સેન્ટીમીટર. બરાબર, તો આન્સર કેટલો આવશે? 1.724 × 10⁴ સેન્ટીમીટર ઇન્વર્સ, અથવા તો ભાગ્યા સેન્ટીમીટર પણ લખી શકો. ખ્યાલ આવે? આપણે એ રીતે આવે નોટ ડાઉન કરવા વસ્તુ. આ કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો. ક્લિયર? ચલો તો બીજું શું શોધવાનું છે? આવૃત્તિ. તો બકા આવૃત્તિનું સૂત્ર શું છે તમારે જોડે? તરંગ લંબાઈના સાંકળનું સૂત્ર. આવૃત્તિ v is equal to c by lambda છે. બિલકુલ છે. ચલો c ની વેલ્યુ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, અને આપણે અહીં lambda ની વેલ્યુ નહીં મૂકીએ, સાની વેલ્યુ મૂકીશું? આની વેલ્યુ મૂકીશું. ઓકે, સોરી, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો 1/λ ની વેલ્યુ મૂકી દીધી, તો સીધો જવાબ આવી ગયો 1/λ. 1/λ ની વેલ્યુ કેટલી છે? આ તો સેન્ટીમીટર ઇન્વર્સ માં છે, અને આ સામે મીટર માં. તો આપણે સામે જોઈએ મીટર માં જોઈએ. તો મીટર વેલ્યુ વેલી કઈ છે? આ તો 1/λ ની વેલ્યુ કેટલી આવી? 1.724 × 10⁴. બરાબર, તો આ વેલ્યુ મૂકી દઈએ તો આન્સર આવશે 5.172 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? ખ્યાલ આવી ગયો વસ્તુ? શું કર્યું આપણે? v is equal to c by lambda. બરાબર, શું કર્યું? c અને lambda ના અલગ કરી દીધા. c × 1/λ. c ની વેલ્યુ મૂકી અને 1/λ ની મીટર વાળી વેલ્યુ. ક્લિયર? તો ફાઇનલ આન્સર આવી ગયો આવૃત્તિ વાળી. ક્લિયર? તો લાસ્ટ એક્ઝામ્પલ જોઈશું એકદમ ક્વિક. બરાબર, બધી વસ્તુ નહીં શોધી આપણે એમાં. ચલો શું આપ્યું છે એમાં? આવર્ત સમય આપ્યો છે. આવર્ત સમય કોનો વ્યસ્ત હોય? બગા નામમાં શું હોય? આવર્ત. તો એ કોનો વ્યસ્ત હોય? આવૃત્તિનો વ્યસ્ત હોય. આપણે ટ્રીક આપી દીધી. તો આવર્ત સમયને દર્શાવાય કેપિટલ ટી વડે. કેપિટલ ટી કેટલું છે? 2 × 10⁻¹⁰ સેકન્ડ. શું શોધવાનું છે? લેમડા, આવૃત્તિ અને આવર્ત સંખ્યા. બરાબર, લેમડા, આવૃત્તિ અને આવર્ત સમય આપી દીધો છે. આવર્ત કાળ હોય તો આવૃત્તિ મળી જાય. તો આવૃત્તિ કેટલી આવશે? પેલા આવૃત્તિ મળે v બરાબર શું થાય? 1/t. બરાબર, શું કરશો? 1/2 × 10⁻¹⁰. બરાબર, જવાબ આવશે 5 × 10⁻¹⁹
સેકન્ડ ઇન્વર્સ કારણ કે ટી નો એકમ શું છે સેકન્ડ ઉપર જે શું છે સેકન્ડ તો આવૃત્તિ નો એકમ આવી સેકન્ડ આવૃત્તિ મળી તો લેમ્ડા મળી જાય v is equal to c by lambda lambda બરાબર c by v લેમ્ડા ની વેલ્યુ મળી જશે આ શું છે તરંગ સંખ્યા તરંગ સંખ્યા નામમાં શું આવ્યું તરંગ તો એ કોનો વેગ છે તરંગ લંબાઈ નો વેગ છે તો v બાર બરાબર શું છે 1/λ અહીંયા જે વેલ્યુ આવશે એના ઉપરથી આપણે આ મળી જશે તો આપણે તમે શોધી દેશો બરાબર આપણે તમે જાતે શોધી દેશો ખ્યાલ આવી ગયો કોન્સેપ્ટમાં ક્લિયર ફોટોઇલેક્ટ્રિક અસર આપણે ભણવા જઈ રહ્યા છીએ એના માટેમાં બેઝ બરાબર હજુ એક નાની થિયરી છે જે આપણે લઈ લઈએ પછી નેક્સ્ટ લેક્ચરમાં જે શું આપણે ફોટોઇલેક્ટ્રિક અસર પર એકદમ ક્લિયરલી સમજીશું બરાબર એની પહેલાની થિયરી છે જેનું નામ છે પ્લેન્કની ફોટોન થિયરી બરાબર પ્લેન્ક મેક્સ પ્લાન્કની ફોટોન પર થિયરી છે બરાબર અથવા તો એનું વિદ્યુત ચુંબકીય તરંગવાદ વિદ્યુત ચુંબકીય સોરી આ કેવું છે કણવાદ કેવી છે કણ પ્રકૃતિ વિશે બરાબર તો મેક્સ પ્લાન્કે શું કર્યું જે પ્રકાશ છે એ પ્રકાશ નું જે વિકિરણ હોય બરાબર પ્રકાશ નું જે વિકિરણ થાય બરાબર એની જે ઊર્જા હોય કોની ઊર્જા હોય પ્રકાશના પુંજની ઊર્જા અથવા તો એનું વિકિરણ એના નામ આપ્યું એને ફોટો ફોટોન શું છે તો પ્રકાશના પુંજની ઊર્જા અથવા તો પ્રકાશનું વિકિરણ એને શું કહેવાય ફોટોન ક્લિયર તો એ જે ફોટોન છે એની ઊર્જાનું એને સૂત્ર આપ્યું છે મેક્સ પ્લાન્કે એ જે ફોટોન એ કેવો છે v ના સમપ્રમાણમાં હોય છે એટલે કે આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે તો આ શું છે ઊર્જા અને આ શું છે આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે તો e is equal to અહીંયા કોન્સ્ટન્ટ આવશે hv બરાબર છે h શું છે h છે પ્લાન્ક અચળાંક કોને આપ્યું છે મેક્સ પ્લાન્ક તો એ આવૃત્તિ શું નામ છે પ્લાન્ક અચળાંક અને એની વેલ્યુ છે 6.626 × 10⁻³૩ જૂલ સેકન્ડ આ યુનિટ એર રહેશે ચલો ના રહેતું કઈ રીતે યાદ રાખવાનું ચલો અહીંયા જુઓ ઈ ઇઝ ઇક્વલ ટુ શું છે એચ વી છે બિલકુલ આપણે કોનો યુનિટ જોયું એચ નો એચ બરાબર શું થાય ઈ બાય વી થાય ઈ શું છે એનર્જી એનર્જી નો યુનિટ શું આવે જૂલ વી શું છે આવૃત્તિ આવૃત્તિ નો એકમ શું હોય સેકન્ડ ઇન્વર્સ હોય સેકન્ડ ઇન્વર્સ ઉપર જાય તો એકમ શું થઈ જાય જૂલ સેકન્ડ એ તો અહીંયા છે ખ્યાલ તો આનો એકમ કોઈ જગ્યાએ તમને ભૂલી જાવ આ રીતે એનો એકમ બરાબર ક્લિયર e is equal to hv અને v બરાબર આપણે શું શીખ્યા આપણે v ચલે છે 1/λ v is equal to c by lambda શીખ્યા બરાબર તો એ વેલ્યુ અહીંયા મૂકી દો e is equal to શું થઈ જશે hc by lambda થઈ જશે આ સૂત્ર યાદ રાખવાનું છે e શું છે ફોટોન ની ઊર્જા f શું છે પ્લેન્ક અચળાંક c શું છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને લેમ્ડા શું છે તરંગ લંબાઈ ક્લિયર ચલો આ થઈ ગઈ એક ફોટોન ની વાત એક ફોટોન ની ઊર્જા છે મારો કે પૂછે એક મોલ ફોટોન ની ઊર્જા કઈ નહોતું અહીંયા એક મોલ ફોટોન ની ઊર્જા પૂછે તો શું થાય શું કરવાનું આ એક ફોટોન ની આટલી હોય તો એક મોલ ફોટોન ની કેટલી હોય ગુણ્યા એક મોલ વડે ગુણી નાખો તો મોલ ને કઈ રીતે દર્શાવાય એવોગાડ્રો નંબર એના એ ખાલી કેપિટલ એમ થી દર્શાવાય નોર્મલી શું દર્શાવાય એન એ થી દર્શાવાય ક્લિયર માની લો કે આ શું છે એન ઈ તો એન વડે ગુણી નાખો એન ઈ થઈ ગયું બરાબર એક ફોટોન ની આટલી ઊર્જા એક મોલ ફોટોન ની કેટલી એક મોલ વડે ગુણી નાખો એક મોલ કોણ છે એન એચ સી બાય આ થઈ ગયું બીજું સૂત્ર બરાબર જે એન શું છે એન છે એક મોલ અને એક મોલ શું છે 6.022×10³ થાય સો સંખ્યા બરાબર કોઈ યુનિટ ના આપ્યો તે તમે આગળ શીખી ચૂક્યા તો ખ્યાલ આવી ગયો આ ટોપિકમાં શું કીધું મેક્સ પ્લાન્કે જે પ્રકાશનું વિકિરણ હોય જે એનું ઊર્જા પુંજ હોય એને શું કહેવાય ફોટોન
અને ફોટોનની જે ઊર્જા છે એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય એટલે E is equal to h v એટલે શું થાય v તમે શીખી ગયા c બાય લેમ્ડા એક ફોટોનની શું એક મોલ ફોટોનની શું હોય તો મોલ વડે ગુણીને ક્લિયર આને એક્ઝામ્પલ બહુ જ પૂછાતા હોય જેના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો આ યુનિટ કેવી રીતે બનાવ્યું ખ્યાલ આવી ગયો નોટ ડાઉન કરો ઓકે બીજું શું આપણે ઇમ્પોર્ટન્ટ હતું તરંગ સંખ્યા અને આવર્તકાળ તરંગ સંખ્યા એ તરંગ લંબાઈનો વ્યાસ છે આવર્તકાળ એ આવૃત્તિનો વ્યાસ છે ક્લિયર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ફોટોઇલેક્ટ્રિક અસર ત્યાં સુધી